વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે અમદાવાદની ફેમસ કર્ણાવતીની દાબેલી ઘરે કેવી રીતે બનાવવી એ જોઈશું. આ દાબેલી બનાવવા માટે આપણે એનો સ્પેશિયલ મસાલો પણ ઘરે જ તૈયાર કરીશું અને આ મસાલાને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો દાબેલીનો મસાલો અને એમાંથી દાબેલી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. અત્યારે આપણે ગેસ ચાલુ નથી કરવાનો. પહેલા બધી સામગ્રી આપણે ફ્રાયપેનમાં ઉમેરી દઈએ. એક ચમચી જીરું ઉમેરીશું. હવે આપણે આમાં બે સૂકા કાશ્મીરી મરચા અને બે સૂકા દેશી મરચા ઉમેરીશું. અહીંયા મેં બંને મરચા ઉપયોગમાં લીધા છે. તમારે એકલા દેશી કે એકલા કાશ્મીરી મરચા ઉપયોગમાં લેવા હોય તો પણ લઈ શકાય. એક નાની ચમચી આપણે વરિયારી ઉમેરીશું. મુખવાસ બનાવવા માટે જે દેશી વરિયારી આવે એ ઉપયોગમાં લીધી છે. આની સાથે આપણે એક તમાલપત્ર ઉમેરીએ. હવે આપણે આમાં એક સ્ટાર અનાઈઝ ઉમેરીશું, જેને સ્ટાર વરિયારી પણ કહેતા હોય છે. આની સાથે એક મોટી ઇલાયચી કે જેને કાળી ઇલાયચી કહેતા હોય છે એ, અને બે આપણે લીલી ઇલાયચી એટલે કે નાની ઇલાયચી લઈશું. તમારી પાસે જો મોટી ઇલાયચી નથી તો તમે એટલી નાની ઇલાયચી પણ લઈ શકો છો. એક નાનો તજનો ટુકડો ઉમેરીએ. એક નાની ચમચી જેટલા કે 25-30 દાણા જેટલા આપણે કાળા મરી ઉમેરીએ. 10-12 જેટલા આપણે આમાં લવિંગ ઉમેરીશું. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આ બધી વસ્તુને આપણે ધીમા ગેસ ઉપર શેકવાની છે. જ્યારે પણ આપણે આ રીતના સૂકા મસાલા શેકીએ ત્યારે એને હંમેશા ધીમા ગેસ ઉપર જ શેકવાના, જેથી આ સરસ રીતે શેકાઈ જાય. સાથે જ આમાંથી સુગંધ પણ સરસ આવશે અને આનું જે નેચરલ ઓઇલ હોય એ પણ એમનું એમ રહે. આ રીતે આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને જે મસાલા આપણે ઉપયોગમાં લીધા છે એ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ જેમ આ શેકાતા જશે એમ આમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે, સાથે જ આ ક્રિસ્પી પણ થઈ જશે. આ મસાલા થોડા શેકાય એ પછી આપણે આમાં એક નાનો આમલીનો ટુકડો ઉમેરીશું. આમલી આ મસાલાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે એટલે આને સ્કીપ ના કરતા અને તમે કમ્પલસરી ઉપયોગમાં લેજો. હવે આ મસાલાને આપણે ચેક કરી લઈશું તો એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે. સાથે તમે જોઈ શકો છો સૂકા ધાણાનો કલર પણ બદલાઈ ગયો છે. આ રીતે આ બધું એકદમ સરસ શેકાઈ જાય અને આમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને આપણે આમાં સૂકા ટોપરાનું છીણ ઉમેરીશું. જે ડેસિકેટેડ કોકોનટ આવે એ ઉપયોગમાં લેવાનું. અને આ ફ્રાયપેન ગરમ જ છે એટલે આપણે ગેસ ચાલુ કરવાની જરૂર નથી. આ રીતે આને મિક્સ કરીને આપણે થોડી વાર રહેવા દઈશું અને આ મિશ્રણ ઠંડુ થઈ જાય એ પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. આ મસાલો સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે આપણે આમાં 3 ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું. મસાલાનો કલર ખૂબ જ સરસ આવે અને આની તીખાશ ઓછી હોય. આની સાથે આપણે એક નાની ચમચી સૂંઠનો પાવડર ઉમેરીશું. સૂંઠનો પાવડર ઘરે કેવી રીતે બનાવવો એની પણ રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરવાથી તમને એની રેસીપી જોવા મળી જશે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું ઉપયોગમાં લીધું છે. આની સાથે આપણે 1 ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું. લીંબુના ફૂલ અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરે અને આનાથી મસાલાને થોડી ખટાશ પણ મળી જશે. 2 ચમચી આપણે આમાં દળેલી ખાંડ ઉમેરીશું. ઘરમાં જે ખાંડ આપણે વાપરતા હોઈએ છીએ એને જ મિક્સરમાં દળીને આપણે ઉપયોગમાં લેવાની. આ બધી વસ્તુને આપણે થોડું મિક્સ કરી લઈએ. હવે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં બધા મસાલા લઈ લઈએ. બધા મસાલાને આપણે મિક્સર જારમાં લઈ લઈએ એ પછી એનો પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. હવે આ મસાલાને આપણે ચેક કરીએ તો આ રીતનો એકદમ સરસ આપણે એનો પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. આને એક વાસણમાં લઈ લઈએ. મેં અહીંયા એને એ જ ફ્રાયપેનમાં લઈ લીધો છે. અત્યારે જે માપ લીધું એનાથી માર્કેટમાંથી આપણે જે એક દાબેલી મસાલાનું પેકેટ લાગીએ છીએ એટલો મસાલો બનીને તૈયાર થાય છે. મસાલાનો આપણે આ રીતે પાવડર બનાવી દઈએ એ પછી આપણે આમાં 2 મોટી ચમચી ખાંડ ઉમેરવાની છે અને આ દળ્યા વગરની ખાંડ ઉપયોગમાં લેવાની છે. તમને ખ્યાલ જ હશે કે માર્કેટમાંથી જે આપણે દાબેલી મસાલાનું પેકેટ લાવીએ છીએ એમાં પણ આ રીતના ખાંડના દાણા હોય છે, જેનાથી એ દાબેલી મસાલાનું ટેક્સચર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગે છે. થોડું આને મિક્સ કરીશું અને આ મિક્સ થઈ જાય એ પછી તમારે ડાયરેક્ટ જો આ મસાલાને ઉપયોગમાં લેવાનો છે તો આ સમયે તમે આમાં તેલ નહીં ઉમેરો અને ડાયરેક્ટ આ મસાલાને સાંતળીને તમે એમાંથી દાબેલી બનાવશો તો પણ ચાલશે. પણ આ મસાલો બનાવીને જો તમારે સ્ટોર કરવો હોય તો આ સમયે આમાં તેલ ઉમેરવાનું છે.
આમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ। હવે આને હાથથી જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। જ્યારે પણ તમે આ મસાલો બનાવીને સ્ટોર કરવાના હો ત્યારે ક્યારેય પણ એમાં સિંગ તેલનો ઉપયોગ નહીં કરવાનો, કેમ કે સિંગ તેલમાં જ્યારે તમે આ રીતે મસાલો બનાવીને સ્ટોર કરશો તો થોડા સમય પછી એમાંથી એક સ્મેલ આવવા લાગે છે અને મસાલાનો ટેસ્ટ પણ સારો નથી રહેતો, એટલે બીજું કોઈ પણ કુકિંગ ઓઇલ તમે આમાં લઈ શકો છો। તો એકદમ સરસ જેવો માર્કેટમાંથી આપણે ભીનો દાબેલીનો મસાલો લાવીએ છીએ એવો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। આમાંથી આપણે દાબેલી તો બનાવી શકીએ છીએ, પણ એની સાથે તમે બીજી પણ ઘણી બધી રેસીપી બનાવી શકો છો, જેમ કે ભાજી કોર્ન, કચ્છી કડક, દાબેલી સેન્ડવિચ, એવી ઘણી બધી રેસીપી તમે આ મસાલાનો ઉપયોગ કરીને બનાવી શકો છો। તો આ આપણો મસાલો તૈયાર છે। તમે આને એરટાઇટ બોટલમાં ભરીને 12-1 મહિના સુધી અને જો ફ્રીઝમાં રાખો તો 5-6 મહિના સુધી આ મસાલો આવો ને આવો રહે છે। આ ખૂબ જ સરસ બને છે અને જો એકવાર તમે આ રીતે મસાલો બનાવીને જ્યારે દાબેલી બનાવશો તો તમે બહારની પણ દાબેલી ભૂલી જશો, આ એટલી ટેસ્ટી બને છે। હવે આપણે દાબેલી બનાવવા માટે એનો મસાલો શેકવાનો છે, તો એક ફ્રાયપેન કે કડાઈ લઈ લઈએ અને એમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું। અહીંયા તમે કોઈ પણ તેલ ઉપયોગમાં લઈ શકો છો, કેમ કે આ મસાલાને આપણે બનાવીને તરત જ દાબેલી બનાવવાની હોય છે। તેલ ગરમ થાય એટલે આપણે આમાં થોડા તલ ઉમેરીશું અને સાથે આપણે થોડી હિંગ ઉમેરી દઈએ અને થોડું સાંતળી લઈશું। તો આ તલ સરસ રીતે સંતળાઈ ગયા છે, ગેસ ધીમો કરી દઈએ। જે દાબેલીનો મસાલો આપણે બનાવ્યો છે એ આમાં ઉમેરીશું। તો તમારે જેટલી દાબેલી બનાવવાની હોય એ પ્રમાણે આમાં મસાલો ઉમેરી દેવાનો। 3 ચમચી મસાલો ઉમેર્યો છે, મસાલાને આપણે સરસ રીતે સાંતળી લઈએ। આ મસાલાને આપણે સાંતળી લઈએ એ પછી આપણે આમાં 2 ચમચી ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરીશું। હવે આમાં 3 મીડિયમ સાઈઝના બાફેલા બટાકા ઉમેરી દઈએ। જે લોકો જૈન હોય કે બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચા કેળા બાફીને લઈ શકે છે। આપણે જે દાબેલીનો મસાલો બનાવ્યો એમાં જ બધા મસાલા ઉમેરી દીધા હોય એટલે આમાં બટાકા ઉમેરીએ ત્યારે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી। ધીમા ગેસ ઉપર આ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ। બટાકાવાળો દાબેલીનો મસાલો બનાવીને પણ તમે ફ્રીઝમાં 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, એટલે જો તમારે બાળકોને લંચ બોક્સમાં આ રીતે દાબેલી બનાવીને આપવી હોય તો તમે આગલે દિવસે મસાલો બનાવીને ફ્રીઝમાં રાખી શકો છો, જેથી બીજે દિવસે દાબેલી બનાવવામાં બિલકુલ પણ સમય નહીં લાગે। તો હવે આપણો આ દાબેલીનો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે ગેસ બંધ કરીને છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દઈએ। કોથમીરને આપણે મસાલાની સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જેવી આપણે માર્કેટમાંથી દાબેલી લાવીએ છીએ અને એમાં જેવો મસાલો ભરેલો હોય છે સેમ એવો જ મસાલો આપણો આ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાંથી દાબેલી બનાવીએ। તો જેવો દાબેલીવાળાના ત્યાં તાસમાં કે થાળીમાં દાબેલીનો મસાલો તૈયાર કરેલો હોય છે સેમ એ રીતે આપણે દાબેલીનો મસાલો એક થાળીમાં તૈયાર કરી દઈએ। હવે આના ગાર્નિશિંગ માટે થોડી સમારેલી કોથમીર નાખીએ, થોડી મસાલા સીંગ, થોડા આપણે દાડમના દાણા નાખીશું, થોડું સૂકા ટોપરાનું છેણ નાખીએ। તો તમારા ઘરે જો મહેમાન આવવાના હોય કે બાળકોની બર્થડે પાર્ટીમાં તમારે દાબેલી બનાવી છે તો આ રીતે તમે મસાલો થાળીમાં સેટ કરીને રાખી શકો છો। દાબેલી બનાવવા માટેની બધી સામગ્રી આપણે તૈયાર કરી દીધી છે, જે મસાલો આપણે બનાવ્યો એ। અત્યારે હું મિની દાબેલી બનાવવાની છું એટલે મેં મિની બન લીધા છે। મિની બન ના મળે તો તમે જે રેગ્યુલર દાબેલીના બન આવે છે એ પણ લઈ શકો છો। ખજૂર આંબલીની મીઠી ચટણી લેવાની છે, થોડા દાડમના દાણા, ચણાના લોટની ઝીણી સેવ, થોડી સમારેલી કોથમીર, મસાલા સીંગ, જે લોકો ડુંગળી ખાતા હોય એ આમાં ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરી શકે છે। ચલો તો હવે આપણે દાબેલી બનાવીએ। તમારે બનમાં એકલી ખજૂર આંબલીની ચટણી લગાવી હોય તો પણ લગાવી શકાય। અત્યારે હું ખજૂર આંબલીની ચટણી અને થોડો ટોમેટો કેચઅપ મિક્સ કરું છું, કેમ કે મારા બાળકોને આ રીતનો ટેસ્ટ પસંદ છે। 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે અને 3 ચમચી જેટલી ખજૂર આંબલીની ચટણી નાખી છે। આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ। તો મિક્સ થઈ ગયું છે, આને સાઈડમાં મૂકી દઈએ। જે દાબેલીનું બન આપણે લીધું છે એને વચ્ચેથી કટ કરી દઈશું।
હવે જે ચટણી આપણે તૈયાર કરી છે એ લગાવી દઈએ. હું બંને બાજુ ચટણી લગાવું છું, તમારે એક સાઈડ ચટણી લગાવી હોય તો પણ લગાવી શકાય. જે મસાલો તૈયાર કર્યો એ લગાવીએ. અત્યારે આપણે મિની દાબેલી બનાવીએ છીએ એટલે લગભગ 1-2 નાની ચમચી જેટલું સ્ટફિંગ આમાં ઉપયોગમાં લેવાનું. મસાલો લગાવી દઈએ એ પછી એના ઉપર થોડી મસાલા સિંગ નાખીશું. મસાલા સિંગની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. થોડા દાડમના દાણા, થોડી ઝીણી સેવ નાખીશું, થોડી સમારેલી કોથમીર નાખીશું. દાબેલીને તમે આ રીતે કાચી અને તેલમાં કે બટરમાં શેકીને પણ સર્વ કરી શકો છો. તો આ આપણી કાચી દાબેલી તૈયાર છે. હવે આપણે દાબેલીને શેકીશું. તો એક તવી લઈ લઈએ અને એમાં થોડું તેલ ઉમેરી દઈએ. દાબેલીને તમે તેલમાં કે બટરમાં શેકી શકો છો, અત્યારે હું એને તેલમાં શેકું છું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે દાબેલીને શેકી લઈએ. થોડું આપણે દાબેલીની ઉપર આ રીતે બ્રશની મદદથી તેલ લગાવી દઈશું અને અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝની 20 દાબેલી બનીને તૈયાર થશે. જે માર્કેટમાંથી આપણે રેગ્યુલર સાઈઝની દાબેલી લાવીએ છીએ, જો એ બન તમે લાવ્યા હોય તો એ 10-11 દાબેલી બનીને તૈયાર થાય છે. પણ અત્યારે મેં મિની દાબેલી એટલા માટે બનાવી છે કે બાળકોને જો આ રીતની દાબેલી તમારે લંચ બોક્સમાં પણ બનાવીને આપવી હોય તો આપી શકો છો. અને ઘરે બાળકોની જો બર્થડે પાર્ટી હોય અને એમાં પણ તમારે બાળકો માટે આ રીતે નાની નાની દાબેલી બનાવવી હોય તો બનાવી શકાય. દાબેલીને આપણે પાછળની બાજુ ફેરવી દઈએ. તમે જો એકવાર આ રીતે દાબેલી બનાવીને ટ્રાય કરશો તો બાળકો ક્યારેય પણ બહારની દાબેલી ખાવાનું નામ નહીં લે, આ એટલી ટેસ્ટી બને છે. તો તમે એકવાર જરૂર આ રીતે ટ્રાય કરજો. તો આ આપણી દાબેલી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે, આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આપણી સરસ મજાની એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દાબેલી બનીને તૈયાર છે. આ ખૂબ જ સરસ બને છે તો તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.